થી શરૂ થનાર વિડિયો સિરીઝ માં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 4 પદાર્થો ધાતુ અને અધાતુના લાસ્ટ સેશન માં એટલે કે પહેલા વિડિયો સેશન માં આપણે ધાતુઓના અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો જોયા હતા કે કેને કેટલું ટીપી શકાય, ટીપીને તાર બનાવી શકાય, ખેંચીને પતરા બનાવી શકાય, મતલબ ટીપાઉપણાનો ગુણધર્મ, તણાવપણાનો ગુણધર્મ, આ બધા વિશે આપણે ચર્ચા કરેલી હતી. ત્યારબાદ આપણે ઘણા બધા એમનું તમને એક્ઝામ્પલ આપેલા હતા. વસ્તુ પદાર્થો એ દેખાવમાં કેવા છે, ચમકદાર છે, સખત છે કે નથી, નરમ છે, આની પણ આપણે ચર્ચા કરેલી હતી. હવે આપણે આગલા સેશનમાં એટલે કે અત્યારે આપણે વાહકતા વિશે ચર્ચા કરશું. વાહકતા, સૌપ્રથમ તો પ્રશ્ન થાય કે વાહકતા એટલે શું? તો કે વિદ્યુતનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને શું કહેવાય? વહન થયું કહેવાય. વહન કોનું થાય? તો કે વિદ્યુતનું થાય. આપણે સ્વિચ આપણા ઘરે અહીંયાથી સ્વિચ બોર્ડ ચાલુ કરીએ છીએ ધારો કે, અને બલ્બ વાં પ્રકાશિત થતો હોય, ફેન વાં ચાલુ થતો હોય, તો આ શું થયું? એ વાહકતાનું કનેક્શન હોય, અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. અને અહીંયા વાયર કયો હોય આપણે એ પણ આટલા સેશનમાં કીધું હતું. યાદ કરો તો અહીંયા કયો તાર વપરાય? યસ, તાંબાનો, એટલે કે કોપરનો તાર વપરાય. એ કેવો છે? ધાતુ છે, એટલે ધાતુમાં વિદ્યુતનું વહન થાય, જ્યારે અધાતુમાં વિદ્યુતનું વહન થતું નથી. તો હવે આપણે જોવાનું છે, અમુક પદાર્થો આપેલા છે એની વાહકતા જોવાની છે કે એ પદાર્થોમાંથી વિદ્યુત પસાર થાય છે તો સુવાહક, નથી થતું તો અવાહક. સુવાહક એટલે શું? કે એમાંથી વિદ્યુત પસાર થાય. અને અવાહક એટલે શું? કે એમાંથી વિદ્યુત પસાર નથી થતું. તો આપણે જોઈએ, પેલું આપણે છે લોખંડની ખીલી. તો લોખંડની ખીલી કેવી છે? સુવાહક છે, કે એમાંથી વિદ્યુત પસાર થશે. કોઈને શોર્ટ લાગતો હોય તો શું તમે એને લોખંડથી આમ આગો કરવા જશો? આવું તમે ઘણી મૂવીમાં પણ જોયું હોય. અહીંયા ક્યાં થાય? હંમેશા લાકડાનો ઉપયોગ કરે, લોખંડનો ઉપયોગ કરે નહીં. શું કામ? કારણ કે લોખંડ છે એ વિદ્યુતનું સુવાહક છે. એવી રીતના સલ્ફર, એ કેવું છે? અવાહક છે, એમાં કઈ ફેર પડતો નથી. કોલસાનો ટુકડો, તો કે એ પણ કેવું છે? અવાહક છે, એમાંથી વિદ્યુત પસાર થઈ શકે નહીં. સલ્ફરમાં ન થાય, કોલસાના ટુકડામાં ન થાય. ત્યારબાદ એવી રીતના તાંબાનો તાર, તો આ હમણાં જ આપણે વાત કરી કે આપણું જે ઘરે કનેક્શન હોય, વીજ કનેક્શન, એમાં બધામાં કયો તાર વપરાતો હોય? તાંબાનો તાર વપરાતો હોય. ઈ કેવો હોય? સુવાહક હોય. એમાં એક તારનો આ છેડાથી તારના બીજા છેડે, એટલે ધારો કે આ તાંબાનો તાર છે, તો એના આ છેડેથી બીજા છેડે વિદ્યુતનું વહન થશે. પણ આવી રીતે ધારો કે આ લાકડું હોય, તો એમાં આ છેડેથી તમે વહન કરશો તો આ છેડે તમને ખબર પડશે નહીં કે આમાં વિદ્યુત પસાર થાય છે. એટલે તમે જોજો, આપણા ઘરમાં જે મેઇન ફ્યુઝ હોય ને, એની પાછળ લાકડું રાખેલું હોય છે. એનું કારણ શું? તો કે આ કારણ, લાકડું હોય, વિદ્યુતનું અવાહક હોય, અવાહક હોવાથી એમાં આગળ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, એટલે પાછળ લાકડાનો બોર્ડ રાખવામાં આવે છે કે એમાંથી વિદ્યુત પસાર ન થાય. ધાતુ શું હોય? તો કે જેમાંથી વિદ્યુત પસાર થાય, એટલે ધાતુ હંમેશા વિદ્યુતની સુવાહક હોય છે, જ્યારે અધાતુ વિદ્યુતની કેવી હોય છે? અવાહક હોય, સુવાહક હોતી નથી. કેમ કે મેં તમને કીધું કોલસો તો એ અધાતુ છે, તો એમાંથી વિદ્યુત પસાર કરીશ નહીં થાય. શું કામ? અધાતુ છે ને, એને વિદ્યુતની અવાહક કહેવાશે. ઇન શોર્ટ, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એ સુવાહક, પસાર ન થાય એ અવાહક. હંમેશા ધાતુમાં જ પસાર રહે, અધાતુમાં પસાર થશે નહીં. તો પસાર થાય તો એને સુવાહક કહેવાય, ન થાય તો એને અવાહક કહેવાય. આ પણ એક ધાતુ અધાતુનો ગુણધર્મ છે. આપણે પહેલો ગુણધર્મ કયો જોયો હતો? તો કે ટીપાઉપણાનો. બીજો ગુણધર્મ તણાવપણાનો. ટીપાઉપણામાં શું? તો ટીપીને તાર બનાવી શકાય છે, અથવા ટીપીને પતરા બનાવી શકાય છે. તણાવપણું બીજો ગુણધર્મ, ખેંચીને તાર બનાવી શકાય છે. ત્રીજો ગુણધર્મ આપણે જોયો તો રણકાર ઉત્પન્ન કરે છે. ચોથો ગુણધર્મ વિદ્યુતની ધાતુ સુવાહક છે, અધાતુ વિદ્યુતની અવાહક છે. આ પણ જોયું. હવે આપણે આગળ જોયું
કે એલ્યુમિનિયમ તથા તાંબાના વાયરનો ઉપયોગ તમે કે રોજિંદા જીવનમાં જોયો છે? ચલો એવા બે ત્રણ એક્ઝામ્પલ યાદ કરો તો કે જ્યાં તમે એલ્યુમિનિયમ અથવા તાંબાના વાયરનો ઉપયોગ કરતા જોયો હોય. એક તો હમણાં જ આપણે ચર્ચા કરી છે કે આપણા ઘરમાં તાંબાનો વાયર હોય કે એનો આપણે ઉપયોગ કરતા વીજ કનેક્શનમાં, એવી રીતના એલ્યુમિનિયમનો પણ વાયર હોય. હમણાં મેં તમને આગલા સેશનમાં વાત કરેલી હતી કે એલ્યુમિનિયમ ફોઇલ એનો આપણે ઉપયોગ કરીશું. ભલે એલ્યુમિનિયમનો વાયર નથી પણ બનેલી છે તો એલ્યુમિનિયમમાંથી જ, ગરમ વસ્તુને ગરમ રાખે તો સેમ એવી જ રીતના એલ્યુમિનિયમનો વાયર પણ હોય. પછી તમારા માટે ક્વેશ્ચન છે કે શું તમે આવી આનંદ જે વાયર જોયા એવી રીતના તમે કોલસાના વાયર કે જોયા? જોઈને જ હસવું આવે, પહેલા તો પ્રશ્ન થઈ જાય કે ભાઈ સાહેબ તમે આવું ભણાવો છો, કેમ કે કોલસાનો કોઈથી વાયર શક્ય નથી, કોલસામાં વાયર બનતો નથી, કેમ કે કોલસામાં ખેંચાવપણાનો તણાવપણાનો ગુણધર્મ હોતો નથી. એને તમે ખેંચશો તો શું થશે? બ્રેક તૂટી જશે, કોલસો વધારે ખેંચાશે નહીં, બરાબર? તો એ શું હોય, આપણે આ આ પ્રશ્ન કોઈથી સાંભળ્યો તો જવાબ આવે જ નહીં, કારણ કે કોઈથી આપણે કોલસાનો વાયર જોયો હોય નહીં. ત્યારબાદ લોખંડની ખીલી, હજી એક તમારા માટે પ્રશ્ન છે કે લોખંડની ખીલી ધાતુનો સિક્કો, આ બે પથ્યા લોખંડ જેવું હોય અને આવી જ રીતના કોલસાને જમીન પર પડવાનો અવાજ, બંનેમાં શું તફાવત છે? તમારા માટે એક્ટિવિટી પણ છે, કદાચ તમે વિડીયો પોસ્ટ કરીને એક્ટિવિટી કરી શકો છો, બરાબર? પોસ્ટ કરી દો પછી આગળનું પછી જોજો, પહેલા એક્ટિવિટી કરી લ્યો એનો અવાજ શું સાંભળી લ્યો, એમાં શું તફાવત છે. પહેલા શું પડવાનું તો કે લોખંડની ખીલી, બરાબર? જેમ કે આ લોખંડની ખીલી છે, આને હું પાડું છું નીચે, અવાજ આવ્યો, બરાબર? થોડો એવો લાંબો રણકાર ઉત્પન્ન થશે. પછી કીધું છે ધાતુનો સિક્કો, એટલે આવી રીતના જ આ જે ખીલી છે એવી રીતના શું હોય, ધાતુનો સિક્કો એને હું પાછો પાડીશ, કારણ કે લોખંડ પણ શું છે, ધાતુ છે, તો ખીલીને પાછું પાડું છું. અવાજ સાંભળજો ધ્યાનથી, આવ્યો ને અવાજ? એવી રીતના ધાતુનો સિક્કો, કોઈનનો અવાજ તમે સાંભળેલો જ હશે, સિક્કો આમ જાતો હોય તો પેલા આમ જાય પછી આમ અવાજ પડે એટલે આમ 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 સેટ થાય એટલે અવાજ આવે પેલા, એવી રીતના કોલસાને જમીન પર પાડજો, બરાબર? એનો કઈ અવાજ જ નહીં આવે, શું કામ? કેમ કે એ અધાતુ છે ને એ રણકાર ઉત્પન્ન કરતા નથી, ધાતુ હંમેશા રણકાર ઉત્પન્ન કરે છે, જેમ આપણે આગલા સેશનમાં પણ વાત થઈ હતી, મંદિરનો બેલ અથવા શાળાનો બેલ, આ બધામાં રણકાર ઉત્પન્ન થાય, જ્યારે અધાતુમાં રણકાર ઉત્પન્ન થતા નથી. તો અહીંયા જે લોખંડની ખીલી છે, ધાતુનો સિક્કો છે, આ બંને શું છે, ધાતુમાં આવે છે, જ્યારે આ કોલસો છે કેમાં આવે છે, અધાતુમાં આવે છે, એટલે રણકાર ઉત્પન્ન કરશે નહીં. જો એને કહ્યું છે ધાતુ રણકાર ઉત્પન્ન કરી શકે છે, અધાતુ રણકાર ઉત્પન્ન કરી શકતા નથી, આ પણ એનો ગુણધર્મ છે, પાંચમો ગુણધર્મ શું? તો કે ધાતુ છે રણકાર ઉત્પન્ન કરી શકે છે, અધાતુમાં રણકાર ઉત્પન્ન થતો નથી. હમણાં આપણે જોયું લોખંડની ખીલી પાડી હતી ને, તો આમ અવાજ આપતો હતો થોડો ઘણો, આવી જ રીતના કદાચ બીજી અધાતુ પાડે તો એમાં અવાજ આવે જ નહીં, જેવો તમને સિક્કામાં અવાજ આવે, કોઈનો એ પાડો ને એમાં અવાજ આવે, અને કોલસાનો ટુકડો નીચે નાખો તો એમાં અવાજ આવે નહીં, કેમ કે એ બંને વચ્ચેમાં રણકાર આનો તફાવત રહેલો છે, આના કારણે એમાં અવાજ આવતો નથી, આ યાદ રાખજો. ત્યારબાદ જે ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે તેને રણકારયુક્ત ધાતુ કહે છે, યાદ રાખજો. સાવ સિમ્પલ ક્વેશ્ચન, એક માર્કમાં પૂછે વ્યાખ્યા રણકારયુક્ત ધાતુ, તેનો જવાબ શું આવે? સિમ્પલ, જે ધાતુ ખાલી રણકાર ઉત્પન્ન કરી શકે છે એને રણકારયુક્ત ધાતુ કહેવામાં આવે છે. હજી આપણે એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ, આ સેશનમાં આપણે શું જોયું તો કે આના આગલા સેશનમાં આપણે ધાતુના ઘણા બધા ગુણધર્મો જોયા હતા. ક્યાં ક્યાં ગુણધર્મ? તણાવપણાનો, ટીપાવપણાનો, વાહક અવાહક, એટલે કે વાહક છે સુવાહક છે, એ આપણે અત્યારે અહીંયા જોયું. લોખંડની ખીલી સુવાહક હતી, સુવાહક એટલે શું? જેમાંથી એક સાઈડથી બીજી સાઈડ વિદ્યુત પ્રવાહ પસાર થાય. અવાહક એટલે શું? એક સાઈડથી બીજી સાઈડ વિદ્યુત પ્રવાહ પસાર ન થાય. તો આ ચાર એક્ઝામ્પલ આપેલા હતા, આપણે જોયા કે આ સુવાહક છે ને ક્યાં અવાહક છે, એ તમને એમને મેં ખબર પડી ગઈ. કોલસામાં કે વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, તાંબામાં થાય જ, તાંબાના તાર સુવાહક હોય,
धातु छे विद्युत नी शू वाहक छे अवधातु विद्युत नी अवाहक छे। ત્યારબાદ આપણે અમુક પ્રશ્નો કરી ગઈ એને લાઈવ એક્ઝામ્પલ પણ આપણે એક્ટિવિટી પણ કરી અમુક એક્ટિવિટી તમને પણ કરવાની મે કે લોખંડની ખીલી હોય અથવા કોઈ હોય સિક્કો એને તમે નીચે પાડો અને સામે કોલસાના ટુકડાને નીચે પાડો તો કોનો અવાજ આવશે તમને લોખંડની ખીલીનો અવાજ આવશે કોલસાના ટુકડાનો અવાજ આવશે નહીં કેમ કે અધાતુ આવે છે તો અધાતુ રણકાર ઉત્પન્ન કરતી નથી ધાતુ છે એ રણકાર ઉત્પન્ન કરે છે જો એ નહીં બુજાય ધાતુ રણકાર ઉત્પન્ન કરે અવધાતુ રણકાર ઉત્પન્ન કરતી નથી ત્યારબાદ જે ધાતુ રણકાર ઉત્પન્ન કરે તેને કેવી ધાતુ કહેવાય તો કે રણકારયુક્ત ધાતુ કહે છે તો અત્યાર સુધી આપણે ધાતુના 5 થી 6 અલગ અલગ ગુણધર્મ જોઈ લીધા તો તફાવતમાં હજી તમે આગળ એડ કરી શકો છો કે ધાતુ અને અવધાતુના તફાવતમાં કયો ગુણધર્મ લખવા બરાબર સાવ સિમ્પલ ક્વેશ્ચન એ પણ પૂછાઈ શકે ત્રણ માર્કમાં તો ચાર ગુણધર્મ લખવાના બે માર્કમાં પૂછે તો ત્રણ ગુણધર્મ લખવાના જેટલા માર્કમાં હોય સામે એટલા ગુણધર્મ લખવાના જો ઈ પાછો પ્રશ્ન આઈપી છે શું કામ કારણ કે ચેપ્ટરનું નામ જ ઈ છે ધાતુ અને અધાતુ એટલા માટે આઈપી છે બરાબર આપણે હજી એકવાર આ એકવાર તમે સ્ક્રીનશોટ આનો પાડી શકો છો વ્યવસ્થિત તો આ વસ્તુ જેટલી બે સેશનમાં કરાવી ઈ યાદ રહેશે એટલે હવે આગળ તમને અમુક વસ્તુ સમજવામાં યાદ રહેશે નહીં કેમ કે આ એનું બેઝિક હતું ધાતુ અને અધાતુના ગુણધર્મોમાં પછી એમાં અમુક ભૌતિક ગુણધર્મો પણ આવી જશે અને હવે આપણે અમુક આગળ જોશું રાસાયણિક ગુણધર્મો જોશું તો આટલું જેટલું કોમન વસ્તુ તમે શીખી લેશો એટલે આગળ ચેપ્ટરમાં તમને વાંધો આવશે નહીં તો આ સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ વધુ આપણે આગલા સેશનમાં મળશે થેન્ક યુ